મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવસારીના ભીનાર ખાતેથી કરાવ્યો પ્રારંભ. ભૂપેન્દ્ર પટેલે કહ્યું, આદિવાસી જાતિના વિકાસ માટે આદિવાસી જનબંધુ સહિત સરકારી યોજનાઓનો મહત્તમ લાભ પહોંચતો કરવો તે સરકારનો ઉદ્દેશ. 5 દિવસ ચાલનારી આ યાત્રા વલસાડ નવસારી સહિતના 14 આદિજાતિ જિલ્લાઓમાં કરશે ભ્રમણ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળેલી ભેટ સોગાદોનું આજથી ગોતામાં પ્રદર્શન સહ વેચાણ. અંદાજે રૂપિયા 25 લાખની કિંમતની 850થી વધુ ચીજવસ્તુઓમાં અનેક પેઇન્ટિંગ અને પરંપરાગત સાધનોનો સમાવેશ. ભેટ સોગાદ વેચાણના નાણાંનો લોકહિતના કામોમાં થશે ઉપયોગ. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ કાર્ગો કોમ્પ્લેક્સમાંથી રૂપિયા 25 કરોડની કિંમતનો કેટામાઇન ડ્રગ્સનો જથ્થો જપ્ત કરતું GRI. ગાંધીનગરના દેગામથી તૈયાર કરીને ડ્રગ્સનું પાર્સલ થાઇલેન્ડ માટે કરવાનું હતું રવાના. 3 લોકોની અટકાયત કરીને શરૂ કરવામાં આવી પૂછપરછ. આકરી ઠંડી અને ભારે ધુમ્મસના કારણે રેલ અને હવાઈ સેવા પર વિપરીત અસર. દિલ્હીથી જતી આવતી અનેક ફ્લાઇટ રદ કરવામાં આવી તો ગુજરાતમાં ઠંડીમાં આંશિક રાહત. રાજ્યના તમામ શહેરોમાં લઘુત્તમ તાપમાન 11 ડિગ્રીને પાર થયું. નલિયા 11.2 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા કરી રહ્યા છે સંવાદ. લાભાર્થીઓએ કહ્યું, સરકારની યોજનાઓનો સીધો લાભ મળતા સુધર્યું જીવન ધોરણ. માત્ર 2 મહિનામાં 15 કરોડથી વધારે લોકો બન્યા સંકલ્પ યાત્રાનો હિસ્સો. અયોધ્યામાં આજે ગર્ભગૃહમાં મૂકવામાં આવશે રામલલ્લાની મૂર્તિ. અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને હવે 4 દિવસ બાકી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામ મંદિરની વિશેષ ટપાલ ટિકિટનું કર્યું અનાવરણ. દિલ્હી દારૂ કૌભાંડ મામલે આજે ED સમક્ષ અરવિંદ કેજરીવાલને હાજર થવા નોટિસ. અનેક સમન્સ બાદ પણ કેજરીવાલ હજુ પણ નથી થયા હાજર. પાકિસ્તાન અને ઈરાન વચ્ચે ઘર્ષણ વધતા સામસામે એર સ્ટ્રાઇક. ઈરાનની પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાનની સેનાએ પણ ઈરાનના સિસ્તાન પ્રાંતમાં કર્યો મિસાઇલથી હુમલો. હુમલામાં 3 બાળકો સહિત 7ના મરણ. અને બુધવારે 1628 પોઈન્ટના કડાકા બાદ બીજા દિવસે સેન્સેક્સ 482 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો. નિફ્ટી પણ 21,414 પોઈન્ટ સાથે ખુલીને નેગેટિવ ટ્રેન્ડ તરફ. રોકાણકારોમાં વેચવાલીનો માહોલ યથાવત.